ઝઘડીયા તાલુકાના બોરીદા ગામ પાસેથી પસાર થતા ધારોલી ગામના યુવાન પર દસથી વધુ ઇસમોના ચોળાએ હિંસક હુમલો કરી હત્યા કરી નાખતા ચકચાર મચવા પામી હતી ઝઘડિયાના ધારોલી ગામ ખાતે રહેતો સત્તર વર્ષીય મોહમ્મદ ફૈઝ કુરેશી બોરીતરા ગામ પાસેથી પસાર થતો હતો તે વખતે દસથી વધુના ચોળાએ તેને આંતરીને ઘાતક હથિયારો વડે હુમલો કરતાં તેનું મોત નિપજ્યું હતું આ હત્યા પ્રેમ સંબંધના કારણે કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવ અંગે ઝઘડીયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મમ્મી ફરજાના બાનું છોકરાને મારેલો છે આંખની કીકી કિડની બધું એનું ફાડી કાઢેલું છે બહુ મારીને એની ડેથ થઈ ગયેલી છે અમને ઇન્સાફ જોઈએ જેટલા પણ એને મારવાવાળા છે અગિયાર બાર જેટલા છે એટલા બધાને સજા જોઈએ મારા છોકરાને ઇન્સાફ જોઈએ અમને બીજું કંઈ નથી જોઈતું મારે સરકારશ્રીને અપીલ છે મારે પોલીસવાળાઓને અપીલ છે મારા છોકરાને ઇન્સાફ અપાવશો અમને યકીન છે કે તમે અમને સાથ આપશો બસ હું આટલું જ કહેવા માગું છું હું દારોલી ગામનો રહેવાસી છું મારું નામ છે મોહમ્મદ સુલતાન અબ્દુલ રહીમ કુરેશી મારો છોકરો મોહમ્મદ ફૈઝ એ અંકલેશ્વરીથી ગયો તો એના ભાઈ પાંચ પાંચ ભાઈ બહેનો એ લોકોએ ફોન કરીને બોલાવ્યો હતો કે ગયો તેટલી મને માહિતી નથી પણ એ અહીંથી ગયો અંકલેશ ત્યાંથી એને લઈને એ પાંચ ભાઈ બહેનોને લઈને એ હીરોએ મારો છોકરો ગોવાલી આવ્યો ત્યાં એ લોકો હોટલમાં જઈમાં ને પછી મારો છોકરો ઘેર આવવા માટે કહેરો તો એ ઘેર પહોંચ્યો નહીં તો એ મારી મિસિસે એને ફોન કર્યો કે બેટા તું કંઈ છે એમ તો એણે ફોન પર એવો જવાબ આપ્યો કે મમ્મી મેરે કોઈ લઈને આવો બોરી ધ્યા તો પછી હું અહીંથી એકલો ગાડી લઈને નાઠો કે મારા છોકરાને કે કંઈ છે તો પછી મેં ત્યાં જઈને એને જોયું તો એરો મરેલી જેવી હાલતની અંદર મારા છોકરાના શરીર પર ખાલી ચડ્ડી ને એવી હાલતમાં ત્યાં પડેલો હતો તો મેં કીધું બેટા હતા કે પપ્પા મને હું મરી જઈશ એમ કે મને માલ હું મરી જઈશ પપ્પા મને ગમે તે કરો એમ કે તો પછી મારા મારા છોકરાને હું એમ્બ્યુલન્સ બોલાવી એકસો આઠ ને પોલીસવાલાએ મને ફોન આપ્યો એને તો પોલીસવાલાને મેં પૂછ્યું કે મારા હું તમને ક્યારથી આટલા બધા મારા નંબર પરથી ફોન કરું છું તો મારા છોકરોને શું થયું તમે જ મને કહીએ મને તમારે ફોન તો ઉઠાવો જ જોઈએ તો પોલીસવાળો મને કહે છે કે હું કેવી રીતથી ફોન ઉઠાવું એમ કે તો પછી એણે મને ફોન આપી દીધો પછી એકસો આઠ બોલાવીને મારા છોકરાને અંદર ને દવાખાને લઈ ગયા આપણે એકસો મારા છોકરાને લઈ ગયા તો ત્યાં જઈને એનું સીટી સ્ક્રીન કરાવ્યું તો એના મગજના ભાગની અંદર પછી ત્રણ ફસલી ભાંગી લાખી પછી તારીખ ચોવીસ સાત ઓગણીસના ના રોજ ઝગડિયા તાલુકાના બોરીદ્રા ગામ ખાતે એક યુવકની સાથે મારપીટ મારપીટ થયેલી ટૂંકી સારવાર બાદ એ યુવકનું મૃત્યુ થયેલું આ ઘટના અનુસંધાને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ ઘટનાના અનુસંધાનમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુમાં છે મારું નામ ગુલામ કાદર છે હું નવસારી રહું છું વતન નહીં છે મારું જે છોકરાનું મોત થયું છે તે મારો ભત્રીજો છે અને એનું એટલું બધું દર્દનાક તરીકેથી મારવામાં આવ્યું છે કે એના હાથ પગ માથું કલેજું ફેફસું પસલી કોઈ વસ્તુ બાકી રાખી નથી એની કોઈ વસ્તુ એવું નથી એને એક કલાક લગી માર મારવામાં આવ્યો છે અને એને એટલી બધી ખરાબ હાલતમાં મારવામાં આવ્યો છે કે એ જીવી શક્યો નથી અને એ માર મારવાથી એને મોત થઈ ગઈ અમે સરકારથી અપેક્ષા રાખીએ છીએ અને પોલીસથી કે એ એનો પ્રોગ્રામ બરોબર કરે અને આરોપીઓને સજા આપવામાં પૂરેપૂરી સાથ સહકાર આપે અને આરોપીઓને પકડે અને આરોપીઓને સજા મળવાની અંદર કોઈ કચાશ ન રાખે એવી અમે દરેક સરકારી ઓફિસરથી અને સરકારથી અમે આશા રાખીએ છીએ અમારી માંગ છે કે આ મરનાર છોકરાના મા બાપને અને છોકરાને ઇન્સાફ મળે કે આવી કોઈ ઘટના બને નહીં અને કોઈ બી વ્યક્તિ કોઈ બી એકબીજાને આવી રીતે દર્દનાક મારથી મારે નહીં મારવાનો હોય મગર એને એક એટલી બધી દર્દનાક તરીકેથી મારવામાં આવેલો છે કે એની બોડી બિલકુલ ટોટલ લોસ થઈ ગયેલી છે અને એના રિપોર્ટ જો જોશે તો ખબર પડશે કે એને કેવી રીતે માર મારવામાં આવેલો છે બસ અમારી સરકારની અપેક્ષા છે કે એને ઇન્સાફ મળે અને ન્યાય મળે અને આરોપીઓને સખતમાં સખત સજા મળે બસ એ અમારી એક સરકારથી અપીલ છે અને પોલીસ પર અમને પૂરો ભરોસો છે કે જરૂર આ કામમાં સાથ સહકાર આપશે અને આરોપીઓને બિલકુલ નહીં છોડશે બસ એક મારી એટલી અપીલ છે કે પોલીસે સાથ સહકાર જે આપેલો છે એના બદલ અમે પોલીસને ધન્યવાદ આપીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આરોપીઓને સજા આપવામાં પૂરેપૂરો સાથ સહકાર આપે અને સચ્ચાઈની ઉપર કાયદા કાનૂનની મદદની સાથે એને ઇન્સાફ મળે બસ એ અમારી અપેક્ષા